ગુરુત્તમ સામાન્ય અવયવના વિડિયોમાં તમારું સ્વાગત છે. તમને કોઈ પૂછે કે 12 અને 8 નો ગુરુત્તમ સામાન્ય અવયવ જણાવો. કોઈ સંખ્યાનો અવયવ એટલે એવી સંખ્યા જેના વડે તમે તે સંખ્યાને નિશેષ ભાગી શકો. ચાલો તો હવે શોધીએ કે 12 અને 8 નો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા અ શું મળે. તે ખૂબ સહેલું છે. સૌપ્રથમ આપણે આ દરેક સંખ્યાના અવયવ મેળવીશું. આમ પહેલા 12ના અવયવ મેળવીએ. 1 એ તેનો અવયવ છે. 2ના ઘડિયામાં પણ 12 મળે. 3 પણ 12નો અવયવ છે અને 4 પણ તેનો અવયવ છે. 5ના ઘડિયામાં 12 આવે નહીં. 6 પણ એક અવયવ છે. 2 × 6 = 12 અને અંતે 12 અને અંતે 12 એ 12નો અવયવ છે. 1 × 12 = 12. આમ આ બધા 12ના અવયવ છે. ચાલો હવે 8ના અવયવ મેળવીએ છે. 1 એ તેનો અવયવ છે. 2ના ઘડિયામાં પણ 8 જોવા મળે. 3 એ 8નો અવયવ નથી. 4 એ 8નો અવયવ છે અને અંતે 1 × 8 = 8. આમ હવે 12 અને 8ના બધા અવયવ આપણી પાસે છે. તો ચાલો જોઈએ કે 12 અને 8ના સામાન્ય અવયવ કયા છે. તે બંનેમાં 1 એ સામાન્ય અવયવ છે. 1 એ દરેક સંખ્યાનો અવયવ છે જ. હવે જુઓ, 2 પણ બંનેનો એક સામાન્ય અવયવ છે, તેમજ 4 પણ બંનેનો સામાન્ય અવયવ છે. આપણને કોઈ એક જ સામાન્ય અવયવ શોધવામાં રસ નથી, આપણે તો ગુરુત્તમ સામાન્ય અવયવ મેળવવો છે. આમ અહીં બધા સામાન્ય અવયવ છે. જુઓ કે બધામાંથી સૌથી મોટો એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ કયો છે તે શોધવું ખૂબ જ સહેલું છે. તે 4 છે. આમ 12 અને 8નો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસ્સા આપણને મળે 4. ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ. 25 અને 20નો ગુરુત્તમ સામાન્ય અવયવ શું મળે. 25 અને 20નો ગુસ્સા અ. ચાલો પહેલાની જેમ જ ગણતરી કરીએ. 25ના બધા અવયવ 1, 2 અવયવ નથી, 3 પણ અવયવ નથી, 4 પણ નથી, 5. 5 × 5 = 25 મળે અને અંતે 25. આમ 25ના ફક્ત 3 જ અવયવ છે. તે તમે જાતે જ વિચારજો કે 25ને ફક્ત 3 જ અવયવ કેમ છે, જ્યારે અમુક બીજી સંખ્યાના વધુ અવયવ કેમ મળે. હવે 20ના અવયવ જોઈએ. 1, 2, 4, 5, 10 અને 20. જુઓ કે 1 એ બંનેનો સામાન્ય અવયવ છે, પણ તેની જરૂર નથી. એના સિવાય જુઓ કે 5 એ બંનેનો સામાન્ય અવયવ છે. આમ 25 અને 20નો ગુરુત્તમ સામાન્ય અવયવ 5 છે. અહીં લખીએ ગુસ્સા 25 અને 20. 25 અને 20નો ગુરુત્તમ સામાન્ય અવયવ 5. વધુ એક ગણતરી કરીએ. હવે લઈએ 5 અને 12. 5 અને 12નો ગુરુત્તમ સામાન્ય અવયવ શું મળે. 5ના અવયવ ખૂબ જ સરળ છે, 1 અને 5, કારણ કે તે એક અવિભાજ્ય સંખ્યા છે. તેવી સંખ્યાના 2 જ અવયવ મળે, 1 અને તે સંખ્યા પોતે. 12ના અવયવ તેના ઘણા બધા અવયવ મળે, 1, 2, 3, 4, 6 અને 12. જુઓ કે આ બંનેમાં સામાન્ય અવયવ ફક્ત એક જ દેખાય છે. આમ 5 અને 12નો ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર 1. વધુ એક દાખલો ગણીએ. 6 અને 12નો ગુરુત્તમ સામાન્ય અવયવ મેળવીએ. 6 અને 12. આપણે 12નો ઉપયોગ ઘણો કર્યો છે. 6ના અવયવ મેળવીએ. 1, 2, 3 અને 6. 12ના અવયવ 1 2
ત્રણ ચાર છ અને બાર. ફરીથી એક એ બંનેનો સામાન્ય અવયવ છે જ, બે પણ બંનેનો સામાન્ય અવયવ છે, ત્રણ પણ એક સામાન્ય અવયવ છે અને છ પણ બંનેનો સામાન્ય અવયવ છે. હવે કહો કે બંનેનો ગુસ્સા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ કયો છે? તે મળે છ. અહીં લખીએ કે છ અને બારનો ગુરુત્તમ સામાન્ય અવયવ છ છે. જુઓ કે તે આ બંનેમાં, જુઓ કે તે આ બંને સંખ્યામાંથી જ એક સંખ્યા છે, કારણ કે છ વડે બારને નિશેષ ભાગી શકાય. અહીં સુધી રાખીએ. આશા રાખીએ કે તમને આ પ્રકારના ગુસ્સાના દાખલા ગણતા હવે આવડશે.